तो देखा जाएगा। तो देखा जाएगा।
गाड़ी जो आ बिलाड़ी जाए चालू
आपका परमिशन है इसका? टिकट ले ही। टिकट है? तो बंगाली बाबू रह गया। આત્માને અને પરમાત્માને અલગ કરીને માને છે,
जड़ चेतन गुण दोष माया विश्व किन्न किरतार, संत हंस गुण गहि पय परिहरि बारि विकार। परीक्षित महाराज आए हाथ जोड़ी ने कहू छे भगवान, प्रीवतो भागवतो आत्मा राम कथम मुने, गृहे रमत यन्मूल कर्म बंद पराभव। प्रीव्रत महाराजा तो भगवान ना परम वैष्णव भगवत भक्त था, अने ये संसार मा केम जोड़ाना? संसार तो बंधन रूप से, तो ये बंधन मा सुकम बंधाया। सुखदेव जी महाराजे कीधु, राजन माया आ जीव ने जरूर बंधन करे छे, पण जे भगवान नु शरण स्वीकारे छे एने माया बंधन करती नथी। गीताजी मां भगवान लिखू, देवी एषा गुणमयी मम माया दुरत्यया, माम एवी प्रपद्यन्ते माया मेतां तरन्ति दे। मारे शरणे जे आवे छे ए माया ने तरे छे। भगवान ना आश्रय ने लीधे माया छे ने ए भगत ने हैरान करती नथी, उल्टी दासी थईને રહે છે સેવામાં। મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો વચનામૃતમાં કે માયા સુખદાયક છે કે દુઃખદાયક છે? મહારાજ કે જેમ યમરાજનું સ્વરૂપ પાપીને ભયંકર લાગે, પણ પુણ્યશાળી છે ને એને વિષ્ણુના જેવું શાંત સ્વરૂપ દેખાય। ડીએસપી સાહેબ હોય ને કે ડીઆઈજી સાહેબ, એ ચોરને કેવા દેખાય અને એના દીકરાને કેવા દેખાય? ચોર તો ધ્રુજતો હોય, એને દીકરો ધ્રુજે, એને ખબર મારા બાપા, એને તો અમુક ગર્વ હોય મારા બાપા આવા ડીઆઈજી છે, મોટા ડીએસપી છે, પણ કોઈલો તો બીવે કેટલો પોલીસો છે ને, ચોર હોય ને એલો જતો હોય એની હતી આમ ચારી કોઈ પડખે હોય ભાગી ન જાય, એટલે ચાર પાંચ જણા એની વિચે ચોર હોય, અને પ્રધાન હોય ને એની જ ફરતા જારી કર્યું હોય, પણ ફેર બહુ ચોર ની ફરતા પોલીસ હોય ને એ વેલા ચોર ને બીવરાવ્યા કરે, એટલે ટૂંકમાં બીવે, પણ જો પ્રધાન કે ગવર્નર સાહેબ કે સીએમ સાહેબ હોય ને એની પણ કે વેલા ગન લઈને હાલતા હોય ને એ આમ જોવે ને તોય આમ થઈ જાય કે સાહેબ ને કઈ કામ લાગે છે, લ્યો કેટલો ફેર એ દઈ છે। એમ માયા જગતના જે જીવ છે ભગવાનનો આશરો નથી, એનાથી બધા જીવે કે હેરાન કરશે, પણ જે ભગવાનને આશ્રિત છે ભગવાનનું ભજન કરે છે મહારાજ કે એને તો ઉલટું ભક્તિમાં મદદરૂપ કરનારા થાય છે। અગ્નિ એક જ છે, પણ જો કામ લેતા આવડે તો કેટલું કામ થાય, આનાથી બધું થાય છે ને, લાઈટ થી વીજળીથી ફૂલો વાયર હોય નદી જાય તો બંધન કરતા નથી। પ્રિયવ્રત મહારાજ યુવાન થયા, પિતાના મનમાં એમ છે કે હવે દીકરો બધું સંભાળે, આપણે નિરેતે ભજન કરીએ। દરેક બાપે આવા વિચાર કરવા જ જોઈએ। આજે સરકાર પણ 58 વર્ષે નિવૃત્ત કરે છે, તો ઉંમર થતા છોકરાઓ કામ કરનારા હોય, કયાગરા હોય, સમજુ હોય, વ્યવહાર કરતા હોય તો શાંતિથી ભજન કરવું જ જોઈએ। અને ઘણી વખત છોકરાઓ પણ વ્યવહાર કરવાની ઈચ્છા વાળા હોય કે મારે આ જોઈ, મારે હવે વ્યવહાર કરવો, મારે પૈસા રાખવા, બધી એ બધે ઈચ્છા રાખતા હોય, એટલે અમુક ઉંમર થયા પછી કામકાજ કર્યા હોય એમાંથી નિવૃત્તિ લઈ અને ભગવાન ભજવા। પુરાણી સ્વામી એક દ્રષ્ટાંત લેતા કે જૂના જમાનામાં એક ગામથી બીજા ગામ જતા ત્યારે કોના મોર કે રાણી સિક્કાના રૂપિયા કંઈક હોય તો એક ચામડાની કોથળી કે કપડાની કોથળી એને વાંસળી કહેતા આવે, લાંબી કોથળી, એને રૂપિયા ખોનામર બાંધીને આમ કઈરે બાંધી દે માથે કપડું આવી જાય, એટલે સાચવવામાં તકલીફ નહીં। હવે એવી રીતે હોનામરની કોથળી બાંધી અને એક વેપારી સોદાગર કે જે હોય તે આ એક શેરથી બીજા શેર જતા હોય,
વચ્ચે રસ્તામાં ડુંગરા જેવું બેક જેવું, અને રસ્તો થોડો ખાંકડો અને કેડી ખીણું જેવું. એ બરાબર આયલા જાય ત્યાં સામે જે ઘીસ આવે. હવે જો પાછો વળે તો રી હે ને નીચે ને મારી નાખે, આમ દે કે મારી નાખે એટલું ઉતરાય નહીં. પણ આ સુરવીર ને મજબૂત માણસ હે છે એટલે હિંમત કરી દોડી આમાં જઈ એક જમેના કાન પકડી લીધા. કાન પકડી એને આમ ધક્કો મારે, ઓલો રીચ એને ધક્કો મારે, ઓલો એને ધક્કા મારે, આમ ખૂબ એકબીજા ધક્કા મારે. પણ ઓલો મજબૂત ને હિંમત વાળો એટલે પાછો ન પડ્યો. એમ કરતા કરતા એને ઓલી હાંસળી જે કઈ બાંધી છે ને કોતરી એનું મોઢું ચૂકી ગયું એટલે આમ જોડાય અને નીચે થાકી ગયું. એ ફેરવા માંડ્યું કાનમાં ઓલા ફોનમાં રગડોળાવા માંડી. ખાવાની વાસના ટળે એટલા માટે પાણો મૂક્યો.
ઘણી વખત જુદી જુદી વસ્તુ ખાવાની ઘણાને બહુ ઈચ્છા હોય, તો ઘણા એ ઈચ્છાને ટાળવા ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય, અશક્ય છે ન કરે. પણ એક વખત એવી એક આપણા સત્સંગમાં જ વાત થઈ ગઈ છે કે સાધુ એક હરિભગત, એને થોડીક ખાવાની કંઈક ઈચ્છા, એટલે એ ઈચ્છા ટાળવા માટે એક દી એક હરિભગત માં બહેનો પોતળો મૂકાયો અને પોતળો લઈને મોઢામાં નાખવા મને ખા ખા જતા ખા, હવે એ ખવાઈ ઉલટી થઈ તો પાછો મગાવ્યો પાછો કાઢ્યો. વૃષભદેવ ભગવાને મોઢામાં પાણો મૂક્યો કે ખાવાની વાસના ચડી જાય, દાવા નળ લઈ ગયો, એમાં હળહળ કરતા એમનું શરીર ભલ્યું છે. એમના દીકરા જે મોટા હતા એ મહારાજા ભરત એ રાજ્ય સિંહાસન માથે બેઠા છે, પુત્રની જેમ પ્રજાનું પાલન કરે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભરતજીનું આખ્યાન બહુ ચમત્કારી છે, બધા પુરાણોમાં ભરતજીની વાત છે એવું લખ્યું. ચમત્કારી તો એટલા માટે કીધું હશે કે એના બાપ હતા એ ઋષભદેવ ભગવાન હતા, વનમાં ગયા અને બીજે કે થોડુંક મન રહ્યું તો એને ત્રણ જન્મ લેવા પડ્યા. એટલે મહારાજ કે ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજીનું આખ્યાન અતિ ચમત્કારી છે, માયા એવી છે કે ગમે ત્યાં જાય તોય છોડે એવી નથી, એ જરૂર એવી ચીકણી છે ને ચોટી જાય કોઈ ને કોઈ રૂપમાં. મરચા છે ને સુધારતી વખતે હાથ બળે, બહુ તીખા મરચા હોય તો હાથ બળે, પણ જો તેલ ચોપડીને મરચા સુધારે ને તો હાથ ઓછા પડે અથવા ન પડે. અમે 78 ની સાઈડ માં મુંબાસા ગયા તો ત્યાં ફણસ બહુ થાય, ફણસ 3 વાગે ઠાકોરજી જાગતા હતા, મેવો સુધારતા હતા પૂજારી, તો માધવરી સ્વામી પૂજારી ને કે લાવો પૂજારી બાપા હું મેવો સ્વામી ના ખૂબ જ કૃપાપાત્ર એ કોયા સાહેબ હતા, એમના સુપુત્ર શ્રી નરહરિભાઈ પણ આ સંસ્થા સાથે એમના પિતાજીની સેમ જ ખૂબ જ વર્ષોથી સંકળાયેલા છે. આજે અનાયાસે એમના કામ પ્રસંગે અત્રે આવ્યા છે, એમને વિશે જેટલી વાત કરું એટલી ઓછી છે, તો એમને હમણાં જ મુંબઈનું પ્લેન પકડવાનું છે એટલે વિશેષ સમય નહીં બગાડતા ભરતભાઈને ખાસ વિનંતી કરું કે નરહરિભાઈ અત્રે આવે અને પૂજ્ય દેવસ્વામીનું અને વક્તાશ્રીનું પૂજન કરશે. શ્રી નરહરિભાઈ કોયા આ બાજુ આવો. નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ કલકત્તાના બહુ જાણીતા ઉદ્યોગપતિ અને કોલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન છે અને એમનો બહુ મોટો ઉદ્યોગ છે. સાથોસાથ આજે વર્ષોથી જેમની વાતો સાંભળીએ છીએ, આપણો અમેરિકામાં બાબરિયા પરિવાર, ધીરુભાઈ, ચતુરભાઈ, અશ્વિનભાઈ વગેરે ભાઈઓ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી જેવા સંતના ખૂબ જ કૃપાપાત્ર છે. સંસ્થાના એક અનન્ય નિષ્ઠાવાન, એક જીવતા જાગતા એ ગુરુકુળો છે. આપણે ઘણા સમયથી સદવિદ્યામાં અને અવારનવાર સંતોના મુખે જેમની વાતો સાંભળેલી છે, ચતુરભાઈ લેટિન અમેરિકામાં ડૉક્ટરીનો અભ્યાસ કરતા અને ત્યાં યુનિવર્સિટીમાં માનસ સેવા આપતા મેરી બોબડીલા, જે માં સરસ્વતી તરીકે પાછળથી પ્રસિદ્ધ થયા, એમના યોગમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સંપ્રદાય, ગુરુકુળ, શાસ્ત્રીજી મહારાજ, આ બધી વાતો એમને કરી અને એ પૂર્વનો આત્મા કોક પોકાર કરતો હશે અને ભગવાન સ્વામિનારાયણના દર્શનને ઝંખતો હશે અને આ ચતુર્ભયના યોગથી, એમના જ્ઞાનથી એમને સત્સંગ થયો, પછી તો એ પરંપરા ખૂબ અવિરતપણે ચાલુ થઈ અને અત્યારે લેટિન અમેરિકામાં 1000 કુટુંબ, ત્યાંના મૂળ કેથોલિક, દારૂ માંસનો ધંધો કરનારા માણસોએ આ ચતુર્ભાઈ એ બધાને ધંધાઓમાંથી મુક્ત કરી એકાદશી જેવા વ્રતો એ અત્યારે પાળે છે બધાએ. અને શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તરીકે અત્યારે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. અને આપને જાણીને આનંદ થશે કે હમણાં જ આપણે પૂજ્ય પુરાણી સ્વામીને પદયાત્રા પછી વિદાય આપી, અત્યારે પૂજ્ય પુરાણી સ્વામી લેટિન અમેરિકા મંદિર કરવાને માટે ત્યાં ગયા છે અને લેટિન અમેરિકામાં નવનિર્માણ મંદિરનું થયું છે અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજ છે, જ્યાં એક પણ આપણો હિન્દુ ભાઈ નથી. ત્યાં એ કેવળ ત્યાંના સ્પેનિશ ભાષીઓ છે. એ મહારાજે કુણાતાન સ્વામીએ કહ્યું છે ને કે એક જીવને ભગવાનને રસ્તે ચડાવે તો એક બ્રહ્માંડ ઉગારાનું પૂર્ણ થાય. આવું એક જબરજસ્ત કાર્ય કર્યા પછી ઘણા પ્રસંગો થઈ ગયા, ઘણી વાતો થઈ, ભાઈઓ આવે પણ આ જીવડો હજી કેમ કોઈને દેખાતો નથી, એમ બધાને ઈચ્છા બધા. એમનો અભ્યાસ ચાલતો હતો એટલે ઘણા લાંબા સમય પછી ચતુરભાઈ બાબરિયા આપણી વચ્ચે આવ્યા છે. શ્રી ચતુરભાઈ અત્રે આવે, પૂજ્ય વક્તાશ્રી અને પૂજ્ય ગુરુદેવનું પૂજન કરે શ્રી ચતુરભાઈ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. આપણે બધા તાળી વજાડીને પણ ચતુરભાઈને વધાવીએ. શ્રી નરનારાયણ દેવની મહારાજને આજના દિવસે પ્રાર્થના કરીએ. ભાઈ શ્રી ચતુરભાઈને ખૂબ જ સત્સંગનું બળ તો છે અને સવિશેષ એમના દ્વારા પણ આવા અનેક સત્સંગના કાર્યો અને વિકાસ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બીજું, પૂજ્ય દેવસ્વામી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. વાલા ભક્તજનો, આજે રાત્રે એટલે પૂજ્ય દેવ સ્વામીની વાણી આપણે આવતીકાલે સાંભળીશું. આજે સમય પૂર્ણ થયો છે અને આપ સૌ કોઈ જાણો છો આજે આપણા માટે એક અગત્યનો રાત્રિનો કાર્યક્રમ છે. આજે 50-50 વર્ષના વાણા આ ગુરુકુળને વહાઈ ગયા છે. એના અનુસંધાનમાં આપણું મુખ્ય સ્થાન રાજકોટ ગુરુકુળ, જ્યાં પૂજ્ય દેવ સ્વામી બિરાજી અને આ સમગ્ર સંસ્થા અને એમની શાખા પ્રશાખાઓનું દેખરેખ નીચે આ બધું કામ ચાલે છે. તો એ સંસ્થાના 50 વર્ષ એટલે સુવર્ણ જયંતિ ઉજવવાને માટે સંતો અને સ્વામિનારાયણનું ભજન કરતો હોય, જે એકાંતિક ભક્ત આપણે અહીંયા કહીએ કે વન હુ હેઝ વનનેસ વિથ ધ ગોડ, ધેટ્સ કોલ્ડ ધ એકાંતિક ભક્ત, રાઈટ? ભગવાનની સાથે જેને એકાત્મક પણ થઈ ગયું છે એવા જે ભક્ત ત્યાં સાંતા ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિક, લેટિન અમેરિકામાં જોવા મળે એવા હરિભક્તો ત્યાં તૈયાર થયા છે. તો તેનું કારણ પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ છે. તો ત્યાં જે મિરિયા બોબદી જે હતા, મા સરસ્વતી, જે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશનમાં પોતે સેક્રેટરી તરીકે કામ કરતા હતા અને સંજોગો સાથ કોઈ ભગવાનની કૃપાથી તેમનો ભેટો આપણને થયેલો અને તેને લીધે અત્યારે હજારો માણસો સ્વામિનારાયણનું બિન ભારતીયો ભજન કરી રહ્યા છે અને તે સંપ્રદાયની હિસ્ટ્રીમાં પહેલું વહેલું આપણને તે જોવા મળે છે. અને એ મા સરસ્વતી મિરિયા બોબદીજા, એમણે જે પુસ્તકો સ્પેનિશ ભાષામાં ભાષાંતર કર્યા એમાં છેલ્લે એમણે વચનામૃતનું ભાષાંતર કર્યું. ભાષાંતર કરતા પહેલા એમણે મને કીધું
કે ચતુર મારે હવે અક્ષરધામ માં જવાની તૈયારી કરું છું, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ અક્ષરધામ નાઉ, આઈ હેવ ફિનિશ માય વર્ક. એટલે મેં કીધું ના, મા સરસ્વતી મેં કીધું કે નહીં, હજી તમારું કાર્ય પૂરું નથી થયું. શાસ્ત્રીજી મહારાજ વોન્ટેડ ટુ ટ્રાન્સલેટ ધ શિક્ષા વચનામૃત ઇન ઇંગ્લિશ. એટલે કે સારું, તો હું એ કાર્ય કરીશ. અને એમણે એ કાર્ય પૂરું કર્યું. ગુરુવાર હતો અને 1993 ક્યાંક મે ની 19 તારીખ એવું ક્યાંક હતું, ત્યારે મને એને કીધું કે મને ફોન કર્યો એમણે, મને કે વચનામૃત હવે પૂર્ણ થયું છે અને હવે ભગવાન સ્વામિનારાયણ મને લેવા આવશે કે નહીં. તો મેં કીધું યા, હવે તમને પ્રોમિસ કર્યું છે મહારાજે અને મોટા સંતો એ, તો મહારાજ જરૂર આવશે. પરંતુ અમારે હજી જરૂર છે, અમારે હજી નિષ્કુળાંત કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, એવા બધા શાસ્ત્રનું ભાષાંતર કરવાનું બાકી છે પેરિસમાં. તો મને કહે છે કે ના, હવે એ સમ બડી એલ્સ વિલ ડુ ધેટ, બટ માય વર્ક ઇઝ ડન, સો આઈ વોન્ટ ટુ ગો ટુ અક્ષરધામ. સમ આઈ ટોલ ધેમ, આઈ ટોલ હર, ઓકે મા લોર્ડ સ્વામિનારાયણ વિલ કમ એન્ડ પિક અપ યોર સોલ ઇન લેટર ઓર સૂનર. તો શનિવારે 3 દિવસ પછી, 4 દિવસ પછી સવારમાં લગભગ 4 વાગે ફોન આવ્યો એમના દીકરીના દીકરાના, જ્હોન ફિલિપ બ્રાઉન, જેમનું નામ આપણે લક્ષ્મણ ભગત આપેલું, તો એમનો ફોન આવ્યો. એમણે કીધું સવારમાં 4 વાગે આવ્યો એનો ફોન, એટલે મેં સમથિંગ ઇઝ રોંગ. એટલે મને એમ કહે છે કે મા ધામમાં ગયા, મા સરસ્વતી લેફ્ટ હિઝ હર બોડી. તો એમણે મેં કીધું કઈ રીતે થયું, તો મને કહે 3 વાગે ઉઠી ગયેલા, નાહી ધોઈ પૂજા કરી, સ્વામિનારાયણ આયુધા મેં, સ્વામિનારાયણ આયુધા મેં, એટલે કે સ્વામિનારાયણ મને મદદ કરો, હેલ્પ મી, સ્વામિનારાયણ મને મદદ કરો, એ રીતે માળા ફેરવતા હતા. અને ફેરવતા ફેરવતા ભગવાનના ધામમાં જતા રહ્યા. એ જ રીતે જ્યારે એમને શિક્ષાપત્રી ભાષાંતર કરી, ત્યારે તેને દિવ્ય દર્શન થયું. એ દર્શન થયું તો કઈ રીતે થયું એમણે મને વાત કરી, કારણ કે એક જે માણસ જેમને તે વખતે કોઈ અનુભવ નહોતો આપણા સંપ્રદાયનો, એ વખતે મને એને એવી વાત કરી કે જે આપણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ને, ઉભી ઘનશ્યામ મહારાજની મૂર્તિ, એ મૂર્તિ હંમેશા સામે રાખતા અને એ માળા કરતા કરતા સુઈ જતા. તો એ 10 વાગે માળા કરતા હતા, તો એ મૂર્તિમાંથી એકદમ તેજ આવ્યું. એ તેજ એવું હતું, એકદમ વાઇટ તેજ હતું, એ તેજ આખા રૂમમાં ભરાઈ ગયું. અને તે એ મૂર્તિ મંદ મંદ હસતી હતી, અને મૂર્તિમાંથી બીજી મૂર્તિ દેખાણી, એમાં એને ટર્બન પહેરી હતી અને 3 છોકલા વાળું હતું, એ રીતે એમણે વર્ણન કર્યું. અને ત્યારે મને એમ થયું કે આ જે એક અજાણી વ્યક્તિ છે જેમણે આ સંપ્રદાયનો સ્વીકાર કરી અને શિક્ષાપત્રી ભાષાંતર કરી, તો એમને એમ કે દિવ્ય દર્શન થયું. એટલે મારે એમ કહેતા હતા કે આ જે ભાષાંતર કર્યું મેં નથી કર્યું, એ શ્રીજી મહારાજ પોતે કરતા હતા, હું તો ખાલી ટાઈપ કરતી હતી જ્યારે ડિરેક્ટલી ફ્રોમ ધી ઇંગ્લિશ ટુ ફ્રેન્ચ, એટલે એ શ્રીજી મહારાજે જ ભાષાંતર કર્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા એકાંતિક ભક્તો બૈરાઓમાં, બહેનોમાં તેમજ ભાઈઓમાં ત્યાં તૈયાર થયા છે. અને એ જસ બધો પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજને અને બીજા સંતોને અને ગુરુકુલને ફાળે જાય છે. અને એ ગુરુકુલનું કાર્ય એ સંપ્રદાયનું કાર્ય છે, અને સંપ્રદાયનું કાર્ય છે એ હિન્દુ ધર્મનું કાર્ય છે, અને અલ્ટિમેટલી એ કાર્ય શ્રીજી મહારાજનું છે. એટલે એટલું કહીને હું આ સંતોના ચરણવિંદમાં વંદન કરી જય સ્વામિનારાયણ કહીને વિરમું. ખૂબ ખૂબ ધન્યવાદ ચતુરભાઈ મહારાજ, હજુ આવા નવા કાર્યો તમારા દ્વારા કરાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભક્તો, અત્યારે ચતુરભાઈ હમણાં જ MD ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એમના ભાઈઓની સ્થિતિ તમે સૌ કોઈ જાણો છો. ધીરુભાઈએ વારંવાર કહ્યું કે ચતુર અભ્યાસ છોડી દે તો ધંધામાં આવી જા. ના ભાઈ, કે મારે ધંધો નથી કરવો, મારે ડૉક્ટર થવું છે. અને જોજો, ડૉક્ટર થવા પાછળ પણ એનો આશય કેવો છે કે હું ડૉક્ટર થઈશ તો મારી પાસે કેટલાય દર્દીઓ આવશે, અને એ દર્દીઓ મારે ભગવાન સ્વામિનારાયણ ઉતારવા છે, કે એટલા માટે હું ડૉક્ટર બનવો છું. કે જય 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 જય
દર્શન કર. વગેલા એક જા આરતી ગઈ રાધિકા. બોલો નર નારાયણ દેવની જય.
અને એવા જ એક ભપરો વિદ્યાર્થી ગમે તેટલા વડેલ થાય ને તો વિવેક નથી ચૂકતા એ ગુરુ મહારાજ નો સંદેશો છે. ત્રિકમભાઈ હમણાં જ મને કાનમાં કીધું કે આપણી પાસે બેઠા છે વિઠ્ઠલભાઈ, અમારા કરતા સિનિયર મોસ્ટ. મેં કીધું એને પણ લાભ આપણે એનો લેવાનો છે ને એને આપવાનો છે. મૂળ વતન એમનું ધરમપુર. અમેરિકે પણ જેને ખૂબ મોટી સેવા આપી છે અને ગુરુદેવે જયારે 50 વર્ષ પહેલા રાધારમણ દેવ ની સેવાઓ કરી હતી એને અંકિત કરાવવામાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે, એવા પરમ આદરણીય શ્રી મધુભાઈ દોંગા નું સ્વાગત કરવા માટે આવશે વેકરિયા ભરત. મારું રોટલો રડી લઈશ એવા આદરણીય નરેન્દ્રભાઈ ખાચર નું સ્વાગત કરવા ધાંખડા વનરાજભાઈ આવશે. અનુષ્ઠાન કરે છે એ જન્મંગલ ના પુરસ્ચરણ હોય, સહસ્ત્ર મંગલ નું પુરસ્ચરણ થતું હોય, ધર્મ ગ્રંથો નું પાઠ થતો હોય, ગુરુદેવ ના ખૂબ સારા સંસ્કારો જેના જીવનમાં ઉતર્યા છે એવા રાજકોટ ની બાજુમાં પારડી ત્યાંના વતની ગુરધનભાઈ કોરાટ અગ્રગણ્ય વેપારી છે. એની સાથે સાથે રાજકોટ જિલ્લા સહકારી સંઘના એ ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે. અને એમની બાજુમાં બેઠા છે એવા એને ભૂતપૂર્વનું લેબલ આપતા અમને સંકોચ થાય. સંતોને એમ થાય કે એને ભૂતપૂર્વ કહેવો જ નથી, આપણે તે આજીવન વિદ્યાર્થી તરીકે જેને આપણે પદ આપી દઈએ અને જીવે ત્યાં સુધી ગુરુકુલના એ આજીવન વિદ્યાર્થી બનશે. કારણ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમને નેમ રાખી છે કે મારે તો ગુરુદેવના કર્તવ્યો સતત કરવા છે એક વિદ્યાર્થી બનીને, એટલે સતત ગુરુકુલમાં અભ્યાસ કરું છું એવી ભાવનાથી એનો વિશેષ પરિચય તો શું આપી શકાય. પણ લેટિન અમેરિકામાં અમેરિકામાં સ્થિર થયા, લેટિનમાં ભણવા ગયા. પૂજ્ય બાલસ્વામીએ પણ એમની વિશેષ વાતો કરી છે. પણ આગવી ઓળખ અત્યારે જો છતી થશે, હમણાં પણ છતી થઈ હતી. અહીંથી પ્રવચન પૂરું કરીને સ્થાન ઉપર બેઠાને તરત જ ગૌમુખી એને હાથમાં લીધી છે. વિદેશ બહુ જ ભૌતિકવાદી છે, ત્યાં કોઈને સમય નથી, પણ સમયનો એક એક ક્ષણનો ઉપયોગ એ માળાથી કરતા હોય છે અને સતત ભગવાનનું ચિંતન કરી અને કાર્ય કરે છે એવા ચતુરભાઈ બાબરિયા. આમ તો ધીરુભાઈ બાબરિયાના નામે ચતુરભાઈને ઓળખવા કે ચતુરભાઈના નામે ધીરુભાઈને ઓળખવા એ પણ એક મીઠી મૂંઝવણ છે. બંને ભાઈઓ એવા વેગથી સંસ્કાર સિંચનનું અને સત્સંગ સંવર્ધનનું કામ કરી રહ્યા છે. એમનું સન્માન કરવા માટે આવશે રૂપ પરાઘનશ્યામ. એક સહેજ એમનું આગળનું કાર્ય આપી દઉં તો લેટિન અમેરિકાને તો રંગી નાખ્યું, પણ હમણાં ચીનનો એક નાગરિક એમની સંગતે આવ્યો છે અને ચીની ભાઈને સત્સંગ કરાવ્યો છે. કદાચ એ પહેલી ઘટના હશે સંપ્રદાયના ઇતિહાસની કે પૂર્ણ સામ્યવાદી દેશના એક વ્યક્તિને સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી બનાવ્યો છે એમને, અને ત્યાં સુધી એમને તો અભિલાષા રાખી છે. અને પેલા વ્યક્તિએ જાહેર કરી છે કે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીને એક વખત ચાઇનીઝમાં હું રૂપાંતરિત કરી અને પ્રકાશિત કરી અને ચીનમાં ઘેર ઘેર પહોંચે એ પ્રયત્ન છે એમનો. અને છેલ્લે બેઠા છે પણ સૌથી પહેલા રહીને જે કામ કરે છે તેવા પરમ આદરણીય કહેતો હતો કે લક્ષ્મણભાઈ, લોકો સેવા કરે છે પણ 24 કલાક કોઈ પણ નાના મોટા સંત એમ કે લક્ષ્મણભાઈ એટલે જાગ્રત હોય. પેલા લક્ષ્મણજી તો 14 વર્ષ જાગ્રત હતા રામ અવતારમાં. આ જીવે ત્યાં સુધી જાગ્રત રહે ને એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુરુકુલમાંથી હાકલ પડી નથી કે દોડ્યા નથી એ ભાવના છે, વધુ પ્રબળ બને અને વધુ બળવત્તર થઈને સત્સંગની મોટી સેવા કરે એવા લક્ષ્મણભાઈ આદ્રોજાનું સન્માન કરવા માટે સલડિયા જયેશકુમારને વિનંતી કરું અત્રે આવી લક્ષ્મણભાઈને પુષ્પહાર કરશે. બોલો સહજાનંદ સ્વામી. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કરી
એનો સમગ્ર સત્સંગ સમાજને, અન્ય સમાજને અને આપણા જે અભ્યાસ કરીને બહાર ગયેલા વિદ્યાર્થીઓને તો ઘણું મહત્વ છે. પરંતુ ગુરુકુળની સ્થાપના શાસ્ત્રીજી મહારાજે કરી, કેવા સંજોગોમાં ગુરુકુળની સ્થાપના કરી, સ્વામિનારાયણ ભગવાને એમને ગુરુકુળની સ્થાપના કરવા માટે કેવી રીતે શા માટે પ્રેરણા આપી, એનો હું ક્યારેક ક્યારેક વિચાર કરું છું તો મને એમ થાય છે કે શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી અને નંદ સંતોની સાથે રાખી અને સંપ્રદાયની જે સ્થાપના કરી એની પાછળના જે સિદ્ધાંતો શ્રીજી મહારાજના સંપ્રદાયની સ્થાપના પાછળના અને નંદ સંતોએ સંપ્રદાયનો વ્યાપ વધારવામાં જે કાંઈ સમગ્ર જીવન સમર્પિત કરીએ એનો પૂજ્ય સ્વામીએ બહુ ઊંડાણપૂર્વક વિચાર કર્યો હોય એવો મને વાસ થાય છે. અંદર સામાન્ય કુટુંબમાં જન્મેલ બાળક સ્વામિનારાયણના સંતો એ ગામમાં વધારે અને એને ત્યાગાશ્રમમાં આવવાની જે વૃત્તિ જાગૃત થાય અને એ પણ કુટુંબના વડીલોને એમના માતા પિતાને પણ ઈચ્છા ન હોય છતાં પણ એ જ્યારે ત્યાગાશ્રમમાં આવ્યા અને જૂનાગઢની અંદર પુરાણી ગોપીનાથજી સ્વામીના શિષ્ય તરીકે દીક્ષા લીધી હોય ત્યારે કોઈને પણ આ કલ્પના નહીં હોય કે આ શાસ્ત્રીજી મહારાજ આખા સંપ્રદાયની અંદર આવી મોટી ભવ્ય ક્રાંતિ લાવશે. સ્વામીએ જૂનાગઢ મંદિરના કોઠારી પદે રહી 21 દિવસ કેટલું બધું મારાથી શરૂ થયું છે, આ બધું મેં શરૂ કર્યું, આ જરા રમૂજને ખાતર કહી શકાય, એનું ખોટો ભગવાન આ તો શાસ્ત્રીજી મહારાજે આ શરૂ કર્યું થયું, પણ જરા વચ્ચે વચ્ચે થોડો વિનોદ કરવો હોય, કાલે શાસ્ત્ર વિનોદે ને કાલો ગચ્છતી ભીમતા, દાયા માણસો નહીં તો થાકી રહે, એક તો ખાતા હોય ઓછું એટલે પછી થાક ચડે એટલે અને વારે વારે કંઈ ચા મંગાવે નહીં, વચ્ચે સામજી ભગતની લાગો વાપરી હું પી આવ્યો, પણ અહીંયા તો કેટલું બધું ખરાબ લાગે, વચ્ચે તો કંઈ મળવાનું નથી ચા, એટલે થોડો થોડો વિનોદ કરીને તાજા થઈ જઈએ. તો આ મેં શરૂઆત કરી, ગુરુકુળમાં પ્રવેશ મળ્યો મને તે પહેલા 3 વર્ષે, તો 3 વર્ષ મારો અભ્યાસ અટકી ગયેલો, અમુક કંઈ પાકો મારું છું નહીં માનતા, કારણ કે આગલું વાક્ય વાંચો, શાસ્ત્રીજી મારે આ મારી રહ્યા કે છોકરા તું બરાબર સરખો બેસે ને એક ટસે મારી સામે જોઈ રહે છે એ મને ગમે છે, પણ આમાં કંઈ અભિમાન કરવા જેવું નથી એ વાક્ય હવે વાંચું, જો કે આના આધારે હું સ્થિર થયાના બણગા ફૂટી શકું એમ નથી, કારણ કે મુંબઈમાં રહીને કોલેજનો અભ્યાસ કરતો હતો, વચ્ચે થોડી વાત કહી દઉં કે ગુરુકુળમાંથી પછી હું જરિયા ગયો, ત્યાં મનજી ગોવામલનું કુટુંબ છે, વિદ્યાર્થીનું એક બાળ સંસ્કાર મંદિર ચલાવ્યું અને એનો મને યશ મળ્યો, તો નટવરભાઈ ચૌહાણનો દીકરો અશ્વિન છે હમણાં મળ્યો, તો મને કહેતો તમે ગુરુ તરીકે તમને રોજ યાદ કરીએ છીએ, બાકી તો ગુરુના ગુરુનો પ્રતાપ છે, તો એ એ બધું કરીને પછી હું જૂનાગઢ અને મુંબઈમાં ભણતો હતો, તો મુંબઈમાં અભ્યાસ કરતો હતો ત્યારે બહુ અગત્યનું નામ આવે છે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પૂજ્ય યોગી સ્વામીના યોગ મંડળમાં જોડાયો અને તેમની સાથે પરિભ્રમણ શરૂ કર્યાના વિગતવાર સમાચાર મેં તેમને આપ્યા. હું સંતો જોડે મારો સંબંધ આર્જવનો નિષ્કપટનો સરળતાનો, એટલે શાસ્ત્રીજી મહારાજને કાગળ હતો કે આ યોગી સ્વામીથી પ્રભાવિત થયો છું, એમની જોડે ફરું છું, આમ યોગ મંડળમાં જોડાયો છું, યોગ મંડળનો પ્રમુખ હતો, હું બોલતો ત્યારે મારા મહારાજ બોલે છે એવું મનાતું, ત્યારે તેમણે એક પુષ્કળની એક બાજુ બડી હરિભક્તો અને વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી બંધુઓ અને આજના સમારંભમાં બેઠેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને હરિભક્તો વડીલ એવો મહાગણી હરિભક્તો, આપણે મારે અત્યારે બધું વધારે કહેવા નથી, પરંતુ જે મેટી નગરી તમે જે સત્સંગ થયો તે વિશે તમે જાણવા ઘણા આતુર છો અને તમે બધાને ખૂબ જ તે સાંભળવા વિશે તમે આતુર છો, એટલા માટે હું કોઈ વાત કરું તો તે સત્સંગ ક્યાં થયો તે આપણા સંપ્રદાયને જ નહીં પરંતુ એક આપણા હિન્દુ ધર્મને ગૌરવ લીધા જેવી વાત છે. તમે ઘણું ઘણું સાંભળ્યું છે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પૂજ્ય પુરાણી સ્વામી ખૂબ ખૂબ તમે વાતો કરી ગયા છે, પણ તે બધું એ મહાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ
પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સરજી, પૂજ્ય જોગી સ્વામી તથા પૂજ્ય દેવ સ્વામી તથા બીજા મહાન તથા બીજા જે સંતો છે એ બધાની કૃપાથી ત્યાં થયું છે. તો એ જે સત્સંગ ત્યાં થયો, એ સત્સંગ ત્યાં લેટિન અમેરિકામાં શક્તિ દેજે, જેથી કરીને હું સ્વામિનારાયણ ભગવાન નો મેસેજ સારા વિશ્વમાં સમજાવી શકું અને પહોંચાડી શકું. તો એ મહામંત્ર અત્યારે વિદેશોમાં પ્રથમ નોન ગુજરાતીઓમાં નોન ઇન્ડિયનમાં સ્વામિનારાયણ ભગવાન ભજન કરતા હોય એવા એકાંતિક ભક્તો ત્યાં ત્યાં થયા, એકાંતિક ભક્તો ભાઈઓ અને બહેનોમાં. તો એ શ્રીજી મહારાજની કૃપા છે અને સંપ્રદાયને ગૌરવ લીધા જેવી વાત છે અને એક હિન્દુ ધર્મને પણ ગૌરવ લીધા જેવી વાત છે. તો મેં અગાઉ પણ તમને વાત કરી કે ગુણાતીન સ્વામીએ કીધું છે કે પાંડે પાંડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર આખા જગતમાં ગુંજશે ત્યારે સત્સંગ થયો એ કહેવાય છે. તો એ સત્સંગ ગુણાતીત પંક્તિના પંક્તિના સંત પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ દ્વારા અને અત્યારે પૂજ્યપાદ દેવ કૃષ્ણદાસ દ્વારકી દ્વારા અને પૂજ્ય પુરાણી સ્વામી દ્વારા ત્યાં થઈ રહ્યો છે. તો ત્યાં સત્સંગ કેવી રીતે થયો એ તમારે જાણવાની ઈચ્છા હોય તો થોડું કહો. કે પહેલો હું ત્યાં ગયો ત્યારે મેં શિક્ષાપત્રી વાંચતો હતો તો શિક્ષાપત્રી એક ભાઈ જોતા હતા તો એમને એ સાંભળી રહ્યા હતા કાચો પેજ એને પેન ભાષા આવતી હતી અને ઇંગ્લિશ ભાષા આવતી હતી, ઇંગ્લિશ ભાઈ સાથે વાત કરતો હતો. તો એને એટલો બધો એમાંથી પ્રેમ જાગ્યો એ મારે પાછળ પહોંચી ગયા અને પછી હું ઘેરે ગયો તો મારા ઘેરે પણ આવ્યા અને પછી મને વાત કરી કે આ શું છે. તો મેં એને બધું સમજાવ્યું અને સમજતા એને એ ભગવાન મોકલેલા એક માણસ હતા એનું નામ આપણે પછી ઘનશ્યામ ભગત આવ્યું, એનું નામ હતું હેન્રી ગુલમાન. અને તે પછી મને લઈ ગયા મીડિયા ભક્તિ જ્યાં માં સરસ્વતી પાસે, જેને આપણે પાછળ માં સરસ્વતી એવું નામ પાડ્યું. તો માં સરસ્વતી શિક્ષાપત્રી વાંચી તો મને કહે છે કે આ મેં કોઈ દિવસ વિચાર્યું નતું કે 40 વર્ષ પહેલા હિન્દુઓના જે શાસ્ત્રો વાંચેલા એ શાસ્ત્રો વાંચતા મને અમુક શંકાઓ રહેલી, તેથી મેં હિન્દુ ધર્મ સ્વીકારેલો નહીં. પરંતુ આજે શિક્ષાપત્રી વાંચતા મને એમ થાય છે કે આ નાનકડી બુક મારા સર્વ સંકલ્પો પૂરા કરે છે અને મને આ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થવાનું મન થયું છે. તો મેં એ વાત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજને લખી. તો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે મને પત્ર લખ્યો અને મને કીધું કે ચતુર કે તે બહુ સુંદર કામ કર્યું છે, જે મારો 40 વર્ષ પહેલાનો સંકલ્પ હતો એ કાર્ય ત્યાં શરૂ થાય છે, માટે તું ભગવાનનું નામ લઈ અને છે એનો તનથી જે કાંઈ કહેવા હોય આપણા જે કાંઈ નિયમો હોય એ પ્રમાણે તું કરી દે અને તારે જે પ્રમાણે નામ આપવા હોય તું આપી દે. પછી મેં તેનું માં સરસ્વતી નામ રાખ્યું અને માં સરસ્વતી એવું કામ સુંદર કર્યું કે ત્યાં ભાઈ શ્રી ડોક્ટર વ્યાસજી સાહેબ એમની બુક ધ ફિલોસોફી ઓફ લોર્ડ સ્વામિનારાયણ એ પણ એને ત્યાં ટ્રાન્સલેશન કરી અને ત્યાં ઘણા સત્સંગોનો લાભ લે છે. એ જ રીતે વચનામૃતનું પણ ભાષાંતર થઈ ગયું છે અને એ જ્યારે પૂર્ણ કર્યું ત્યારે એને ધામમાં જવાની આપણે વાત કરી કે ધામમાં જવું છું તો મહારાજ એને પૂર્ણ થયા પછી તરત જ ધામમાં ચડી ગયા, શ્રીજી મહારાજે એને દર્શન દીધા અને ત્યાં પોતે સ્વતંત્ર રીતે પોતાનું ધ્યાન કર્યું. તો મારું કહેવાનું એ છે કે આ ગુરુકુળ છે એ લોકો ગુરુકુળને સમજે. ગુરુકુળનું જે કાર્ય છે એ કોઈ નામ સુનું કાર્ય નથી. શરૂઆતમાં ભાઈ શ્રી લક્ષ્મણભાઈ આગ્રજાએ વાત કરી કે 1949માં આ ગુરુકુળની સ્થાપના થઈ આઝાદી વખતે. તો મારું કહેવાનું એ છે કે આઝાદી વખતે જે સ્થાપના થઈ એનું બિયારણ જમીનમાં નાખવામાં આવ્યું અત્યારે મોટું વટવૃક્ષ થઈને તૈયાર થયું છે, ફ્રૂટ આવવા મળ્યા છે. તમે એવો આવો છે મેં થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ વાત કરેલી. આ તો પોલિટિશિયન કે પોલિટિક્સની વાત નથી, વાત એ છે કે સદયુગનો ધર્મ સમાયેલી વાત છે. કારણ એવો આવો છે કે આ ગુરુકુળ એક નોર્થમાં સ્થપાશે, અધર ગુરુકુળ એક ઈસ્ટમાં સ્થપાશે બંગલામાં કે બંગાળમાં, એ રીતે સાઉથમાં જે સ્થપાઈ ગયું છે. એ રીતે આ ગુરુકુળ પ્રથા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની ઓરિજિનલ સંસ્થા આખા ભારતમાં પ્રસરાશે અને એ જ
વિશ્વમાં દરેક જગ્યાએ તેની ભાષામાં પણ દરેક જગ્યાએ તેની સ્તુતિ હોય કે સ્વામિનારાયણના ગુરુકુળો મંદિરો જે કઈ કહેવા છે અન્ય સુધી લઈ જવા માટે જેમણે પ્રયત્ન કર્યો છે
પાકું કરીને પછી ભગવાન સ્વામિનારાયણ ના કાર્ય ના મિશન જોડાવું, એ આ સંપ્રદાયમાં તમને ક્યાંય પણ દેખાણ, ત્યાં હૈદરાબાદ ગુરુકુલ માં એક્ટિવ છોકરાઓ છે, દાખલ થયા છે, એ છોકરાઓને એક વાર કે એ પ્રમાણે મત કરે, એનો ફોલો કરે, સાધુતાનો માર્ગ સ્વીકારે છે, એ ઘણી ઉત્તમ બાબત છે. એક સંસ્થાનું એક મોટું જમા પાસું છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એની પુષ્ટિ માટેનો સ્વામીનો આ ભગીરથ પ્રયત્ન છે. કારણ કે પોતે જો ભારત એવી સામર્થ્ય વાળા હતા કે હજારો માણસ એને એની હયાતીમાં જેના વખાણ કરે એની હાજરીમાં, કારણ કોઈની તાકાત નથી કે એની હાજરીમાં વખાણ કરી શકે, કારણ કે જે સિદ્ધાંતો ને વળગી રહેલા છે ને હંમેશા લોક થાય એના ભોગે તો કોઈ, જે નાનું પણ સ્વામી નું આયોજન હશે તો એમાં ભજન નીતરતું હોય છે, જેમ ગુલાબજાંબુમાં ચાહણી નીકળે એમ ભગવાન નું ભજન નીતરતું હોય છે. પછી ગમે તે શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી એ મને વાત કરી હતી, ઓલી વખતે મુનેશ્વર પ્રધાન આવ્યા ત્યારે વાત કરી હતી કે દેવ સ્વામી હું તમને હારું લગાડવા કહેતો નથી, મારા અંતર ની વાત તમને કહું છું કે મેં ઘણા ગુરુકુલ કર્યા છે અને ચાલે છે, પણ તમારા જે ગુરુકુલ ની અંદર જે વિદ્યાર્થીઓ જે માલ તૈયાર થાય છે બીજે ભાટ પાડે છે, સ્વામિનારાયણ ભગવાન નું જે નામ રોશન કરે છે એના જીવન થી ત્યારે આ એના શબ્દો છે. અને બીજું કે મને નવીન અહીંયા એ દેખાણું તેથી પ્રધાન આવ્યા હતા તેથી આવ્યા હતા. બીજી વાત એને એ કરી કે બીજા સ્થાનમાં સંતો હોય છે અને પ્રધાનો જયારે જાય ત્યારે સંતો એની પાછળ પાછળ ફરે, એના ગરજુ અને લાચાર થઈને ફરે, ત્યારે અહીં તો એ બધા વાયા ફરે છે અને એને ધૂન બોલાવીને તમે જમાડો, અહીંયા પંક્તિમાં ધૂન બોલાવીને જમાડો, આ બહુ મોટી બાબત છે. એ બાબતની બંને બાબતની એને નોંધ લઈ દીધી ત્યારે સ્વામીના સિદ્ધાંત જુદા હતા. આજે જો સ્વામી ના સૂત્રો ની નોટ વાંચતો હતો એમાં સ્વામી એવું સરસ વજન, સ્વામી કે ગૃહસ્થ ને પેલો છોકરો થાય તો દુઃખ જેવું દેખાય, એમ ત્યાગી ને માન સન્માન માં દુઃખ ન દેખાય, આવું કોણ સ્પષ્ટ કે કોણ પેલું આવું કે કોણ, જેટલી સુખ સગવડતા વધે એટલી સાધુતા ઘટે. લ્યો આવા સિદ્ધાંત વાચક સ્વામી ના શબ્દો હતા અને અત્યારે સુધી કેને ગમે એવા વચનો પણ જોયા, એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી એનો આપણે કરંટ રાખવો. એટલું કહી વેરી મચ સહજાન સ્વામી મહારાજ એમના
ત્યારે પૂજ્ય વિશ્વકરણ સ્વામી ખૂબ જ ભાવપૂર્ણ સદગુરુ પ્રેમાનંદ સ્વામી ચરિત્ર આપણને સંભળાયું. પ્રેમ સખી પ્રેમાનંદ એટલે પ્રેમનો દરિયો.
ભાવનો વાય છે, ધરતી ખોદે અને મણીઓ બહાર નીકળે છે, પક્ષીઓ ડૌકા કલરવ કરે છે, વસંત વ્યાપો છે, સરયુમાં બે કાંઠે પાણી હૈલા જાય છે, સરયુ પરને લગી ઉછાલા સાગર સ્વયં નદી ટકાયા, નદીઓ એ દરિયા સુધી જવાન હોય એને બદલે દરિયા જેવા ભગવાન આજ મારે કાંઠે પ્રગટ થવાના છે, ચૈતર સુધી નવમીનો દિવસ છે, તુલસીદાસજી મહારાજે ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કરતા લખ્યું કે નવમે તીથે માધુ માસ પુનિતા
સાંગડી જાય તો આપણને કેવો સંતોષ થઈ જાય. તુલસી નું પાંદડી જોઈએ, એ જાણે તુલસી નું પાંદડું ના દેખાય હો, એ જાણે એમ થાય કે આપણું કામ સફળ. માતાજી ની મૂર્તિ ડોલી અને બોલી, સારંગપુર માં હનુમાનજી મહારાજ પધરાવ્યા જેમ ગોપાલન સ્વામી ત્રાટક કર્યું, મૂર્તિ ડોલવા માંડી. આશીર્વાદ થઈ દીધા છે, દેશ દેશ માંથી રાજા મહારાજાઓ આવ્યા છે, મોટો સમિયાનો નખાનો છે. જે કોઈ વીર યોદ્ધો આજે આ ધનુષ તોડશે ને દીકરી સીતા ભરવાના છે, એવામાં ભગવાન રામ એ રંગ મંડપ માં પધાર્યા. જુદા જુદા ને જુદી જુદી રીતે દર્શન થયા છે. યોદ્ધાઓને વીર રૂપે, કપટીઓને ભયાનક રૂપે, રાક્ષસોને કાળ રૂપે, સ્ત્રીઓને શૃંગાર રૂપે, નગરવાસીઓને શાંત સ્વરૂપે, વિદ્વાનોને વૈરાટ રૂપે, અને જનક મહારાજા અને સુનય નારાયણ ને વાત્સલ્ય રૂપે, યોગીઓને પરમ તત્વ રૂપે, ભક્તોને ઈષ્ટદેવ રૂપે ભગવાન રામના દર્શન થયા. આવી રીતે ભગવાન રઘુનાથ ના નવે રસ રૂપે દર્શન થયા. સભામાં આવીને વિરાજમાન થયા મહારાજા જનકે. બંદી ઘેર માંડવો, ઘેર આવીને જોર કર્યું, અતિ બળ્યો હતો. દહ માતાન વી ભૂજા હતી, એને ત્યાં શંકર ના કટાઈ ગયેલા ધનુષ ને ઉપાડું, એમાં બધા કુળ લગાડવા. એટલે બીજા હાથ ચેતા રાખી જે કઈ ત્યાં ઊંચું તો કર્યું, જેની અંદર હાથ તો ગયો પણ એવું માથે પડ્યું કે બિહાણો કે હેઠેથી હાથ નવની કરો ઓજી રે, કે હેઠેથી હાથ નવની કરો હારે લાજો લંકાપતિ રાય, લાજો લંકાપતિ રાય. જોર કઈ આમ જ્યાં કરવા ગયો ત્યાં પડું પડું થઈ ગયા. એવો મોટો ભળ્યો રાવણ, 5 લાખ પ્રધાન, 10 હજાર દીવાન, 20 હજાર વજીર, સામંત 16 હજાર મંડળી, 92 લાખ મુગટર જોધા, જાજા ઓળંગ કરે જ્યાં ઇન્દ્ર અને ચંદ્ર, જ્યાં છત્ર ધરે દીવા કરી જ્યાં દીપ વરુણ, જ્યાં નીર ભરે 4 વદંતી વેદ બ્રહ્મા, જ્યાં પાઠ ભણે. તો એ દીકરી કે તો એ, અરે અમારું ઘર હવે કાલથી ખાલી થઈ ગયા. 2-3 દીકરીઓ હોય, ગર્ભંગ થયા હોય, એને ભાઈ નાના હોય, બીજી બહેનો હજી રોટલા કરે એવા ન હોય, અને મોટી દીકરી સાસરે જાય, ત્યારે સાસરે જતી વખતે એ બેન 8 વર્ષના ભાઈ ને પાણે, એ રેલવે લાઈન જેવું સીધું નથી, ગંગાના ધારા જેવું ચઢાણ ઉતારવાનું છે, કોઈ દિવસ રડવાનું થાય તો 2 આંગુડા પાડી લેજો, પણ અમારા બાપની આબરૂ ન જાય એમ લેજો. ઘરકામ કરવામાં આળસ કરવી નહીં, ચોકસાઈ રાખવી, ખંડતી રસોઈ બનાવી, પ્રેમથી બધાને પીરસવું, કોઈ સાથે ચોછડું વર્તન કરવું નહીં, આડોશી પાડોશીઓ સાથે હળીમળી રહેવું, અને આવક પ્રમાણે ખર્ચો કરવો. બાઇકની રેખા હાથમાં હોવા છતાંય નસીબ જોવા માટે કોઈ પર પુરુષના હાથમાં હાથ દેવો નહીં. સ્ત્રીઓને બંગડી, નાકકાન, ગળાના ઘરેણા એ સૌભાગ્યના ચિહ્નો છે, પણ એ દેરાણી, જેઠાણી, નંદુ સ્ત્રીઓના હાથે પહેરવા, કોઈ બીજા પર પુરુષના હાથે પહેરવા નહીં. વસ્ત્રો એવા પહેરવા જેથી લાજ શરમ રે અને લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો. બાબકો આડંબર એ તો હલકા ગણાય, બેની કુળને દીપાવજો, સાસુ સસરાની સેવા સ્નેહે સ્વીકારજો, પ્રીતમની આજ્ઞા મારેજો. બેની જોવું નહીં, ઘરે હો અને કોઈ પર પુરુષો આવે, પતિ બહાર ગયા હોય ત્યારે એમની સાથે બહુ જાજુ બોલવું, હસવું બેસવું નહીં, જરૂર પૂરતું કામ કરવું અને કેવું કેવું કે તમારા ભાઈ નથી પછી આવજો, પણ કારણ વગર વધારે બેસે, વધારે બોલે, હશે તો એમાંથી ધીમે ધીમે ઓલો કામ ન હોય તો રોજ આવતો ન રહેવું. એની અરે ન રહેવાય તો બીજા અરે કેમ રહેવા, એટલે કડક કર્યું છે. હવે ઘરમાં દીકરી હોય, તમે એક હોય તો હું કઈ પાડોશી ને ઘરે વ્યા જાઉં છો, એ તો ઘરે જ રહેવું પડે, ક્યાં જાય કરીએ કરીએ, પણ સતત સાવધાની એ કે મારે આ ધ્યાન રાખવાનું, કોઈ બેન દીકરી હોય તો એની સાથે અતિ બોલવું, હસવું બેસવું નહીં, નહીતર કોક ને ક્યારેક જોખમ થાય.
બધાયને ન થાય માટે આ ધ્યાન રાખજો. આ રીતે ઉપદેશ છે. દીકરીઓ સાસરે વરે જનક મહારાજા રડવા માંડ્યા. પિતાજી એ કીધું, પિતાજી નહીં કરો, અમને એવે ઘરે મોકલો છો કે તમે કોઈ ચિંતા કરો. વાહનો મળ્યા છે. સતત મહારાજાને કીધું છે, અમારી દીકરીઓ તમારી દીકરી છે. રામની પાસે જઈને કીધું છે, આપના ચરણની દાસી કરીને રાખો. જાજુ બોલી શકા નથી. દોરીઓ રથો હાલતા થયા છે. ધીમે ધીમે સમાજ જોઈ રહ્યો છે અને આગા આગા વયા ગયા પછી એ દેખાતા નથી. ઉડતી ધૂળને જોઈ રહ્યા છે. ઉડતી ધૂળ દેખાતી બંધ થઈ અને સમાજે નિશાસો નાખી પાછા પગલા વાયલા છે. રાજમહેલ તરફ આયલા છે. ડગલા એને ગાવ ગાવ જેવા થવા માંડ્યા છે. અને ડગલે ડગલે માર ગયને સો સો ગાવનો જો કારણ કે પણ શ્રી અસુખભાઈ સંતો મહંતો
અને આમ પણ હું શરૂઆતમાં હું આવ્યો તમે હકડ સકડ થઈ ગયા, મેં કીધું મારું બેટું કોઈ દાંત કાઢતું છે નહીં, અને ત્યાં તો અમારે જગદીશભાઈ જમાવટ કરી. પણ મારે આજે વાત કરવી છે નવા જમાનાની જૂના જમાનાની, કે પહેલાના વખતમાં કેવી કેવી શાયરીઓ હતી, પહેલાના વખતમાં ગીતો કેવા કર્ણપ્રિય હતા, આપણને સાંભળવા ગમે, અને હવે તો પરમાત્મા બચાવે કેવા કેવા ગીતો લખાણા છે. ચિંબા દે ધુંબા દે તોલી કે પીછે ક્યાં હે, હવે જે હોય તું શું ના પથ્થર કાઢે છે. પણ આવા ગીતો નીકળે છે, હું ટીકા નથી કરતો, પરમાત્મા બચાવે હું ટીકા નથી કરતો. હમણાં 45 વર્ષની ઉંમરના બેન રસોડામાં રોટલી કરે, આજુબાજુ છાંય 4-5 છોકરા, અને ગીત ગાય, દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર, ધીંગ તીતડી ધીંગ તીતડી ધીંગ તીતડી ધીંગ. હવે 45 વર્ષની ઉંમરમાં પહેલી વાર સાજન ની આંખોમાં પ્યાર દેખાણો, અત્યારે ઉદ્યાનની આંખોમાં ચીપડા દેખાતો હતા. પણ આવા ગીતો નીકળ્યા છે, અને એક ગીત તો એવું નીકળ્યું છે જગદીશભાઈ, બોમ્બે સગઈ દિલ્હી, દિલ્હી સગઈ પૂના, પૂના સગઈ પટના, બિન મિલા સજના. હવે સજના માટે એટલે બધે દૂર જવાની જરૂર? અરે અહીં મારી જોડે આવતા રહીએ, ઘણા જીવાની અમારા જેવા વાંટા છે. આવા મારા બેટા મંડાણા હોય છે. અને હવે તો તમને લોકોને વાત કરું આ પિક્ચર, હા, અને હવે તો જમાનો બદલાણો છે. તમે જુઓ છોકરા જેવા જન્મે એટલે પિક્ચર ઉપર નામ પાડી દેખો. હમણાં એક બેન ના હું ઘરે ગયો, મને કે આવો આવો ભદ્રેશભાઈ હું તમને ઓળખાણ કરાવડાવું. મને કે જુઓ જુઓ આ મારો નાનો દીકરો ડર, આ મારી મોટી દીકરી દામિની, આ મારી નાની દીકરી હિના, આ મારા દીકરીના સાસુ નાગીન, આ મારા દીકરીના પપ્પા છે ઓલાદ કે દુશ્મન, આ મારા મોટા જમી ક્રિમિનલ. મેં કીધું હા, મને કે આ નાના જમી ખલ લાયા, તમે કોણ છો? મને કે હમ આપ કે કોણ મરી જાય ને આપણે. એક બેન મને કે આવો આવો હું પ્રેમ કુંવર, આ મારો દીકરો નંદ. પણ હવે તો અમારા માસ્ટર સાહેબ એક છોકરાને સવાલ કર્યો, ઉભો થા તારા પપ્પાનું નામ શું છે? કે નીચે રહી ગયા કે તારે મમ્મી નામ નથી? આવા હવે માસ્ટર આવા માસ્ટર ને આવા છોકરા જમવાનું ઘણો બદલાઈ ગયો. અને હવે તો તમને લગ્નનું વાત કરું, શાયરીની વાત કરું, કે પહેલાના વખતમાં કેવી કેવી શાયરી હતી. આ જીવનિયા બેઠા છે, મને કહેવાનું મન થયું કે સૂરજ ને ગરમી નીકળતી હૈ કડકના જરીબ કો પડતા હૈ, હશે થોડીક.